नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ એક વિષય કલરવ, એમાં પાઠ નવ પોપટે ખાધી પાકી કેરી. આ પાઠ આપણે જ્યારે શાળા શરૂ હતી ત્યારે આપણે આ પાઠ ભણાવી ગયા છીએ, પણ અમુક વિદ્યાર્થી ભાઈ બહેનો આવ્યા નહોતા તેથી ફરીથી આનો અભ્યાસ કરીશું. પોપટે ખાધી પાકી કેરી, નીચેના ચિત્રો જોઈ તમારે તે મિત્રને વાર્તા કહેવાની છે. હું તમને ફરી આ વાર્તા કહું છું. આ શેનું ઝાડ છે? કેરીનું. કેરીના ઝાડને શું કહેવાય? આંબો. શું કહેવાય? આંબો. આંબો હતો, એક હતો આંબો. આંબા પર કોણ રહેતું હતું? જુઓ દેખાય છે ચિત્રમાં, કાગડાભાઈ દેખાય છે? હા. ત્યાં ઉડતો ઉડતો એક પોપટ આવ્યો. પોપટને ખૂબ ભૂખ લાગી હતી. તેણે વિચાર્યું, આટલી મસ્ત પાકી પાકી કેરીઓ છે તો હું ખાઉં. જ્યાં એ પોપટ કેરી ખાવા જાય છે ત્યાં કાગડાભાઈએ બૂમ પાડી, પોપટ ઉડીને દૂર જતો રહે. આ આંબાનું ઝાડ કોનું છે? મારું છે. પોપટભાઈ તો કાગડાની કાગરોળથી ડરી ગયા અને બિચારા ઉડીને જતા રહ્યા. ઉડીને એ જતા હતા ત્યાં એમણે ઘર જોયું. ત્યાં ઘર ઉપર રંગબેરંગી ફુગ્ગો જોયો એમણે પોપટભાઈએ. તો પોપટભાઈના મગજમાં વિચાર આવ્યો કે કાગડાભાઈએ મને કેરી ખાવા દીધી નથી, તો હું હવે શું કરું? આ ફુગ્ગો લઈ અને ફૂલાઈ અને ફોડું અને કાગડાભાઈને ડરાવી દઉં. તો પોપટભાઈ તો ચાલ્યા ફુગ્ગો લઈ અને ઝાડ નીચે આવીને, જો ફુગ્ગો ફૂલાયો છે પોપટે, જુઓ દેખાય છે? પછી ત્યાંથી આવ્યા ઝાડ નીચે અને પોતાની ચાંચ વડે પોપટે શું કર્યું? ફુગ્ગો ફોડ્યો. ફુગ્ગાનો જે ફટાક દઈને અવાજ આવ્યો એનાથી કાગડાભાઈ ડરી ગયા અને ત્યાંથી નાસી ગયા. અને પોપટભાઈએ પાકી પાકી મીઠી મીઠી કેરીઓનો સ્વાદ લીધો. આ વાર્તા તમને આ રીતે પહેલા રજૂઆત કરી હતી, હવે આ બીજી વાર કરી છે. પાઠ નવમાં આગળ વધીએ. પ્રશ્ન બે, કોણ બોલે છે તે કહો અને સાચી નિશાની બતાવવાની છે. અહીંયા કાગડાનું ચિત્ર આપેલું છે, અહીંયા પોપટનું, અને નીચે જે વાક્યો લખ્યા છે એ બંને ચિત્રો આપ્યા છે ખરા, પણ એમાં કોને લાગુ પડે છે, કયું વાક્ય કોણ બોલે છે તેની સામે સાચું કરવાનું છે. પહેલું વાક્ય છે, મને બહુ ભૂખ લાગે છે. આપણે વાર્તામાં જાણ્યું હતું ને કોને ભૂખ બહુ લાગી હતી? તો પોપટને. તો પોપટ સામે શું કરી દેવાનું? સાચું, સાચાની નિશાની કરી દેવાની. પછી આ આંબાનું ઝાડ મારું છે એવું કોણે કહ્યું હતું? કાગડાભાઈએ. અને કોને કહ્યું હતું? તો પોપટભાઈને. પણ આપણે અહીંયા જે બોલે છે તેમાં સાચું કરવાનું છે. તો આ આંબાનું ઝાડ મારું છે તે કાગડાભાઈએ કહ્યું હતું. તો કાગડા સામે શું કરી દેવાનું? સાચું. ભાગી જા પોપટ ભાગી જા. જ્યારે પોપટભાઈ કેરી ખાવા માટે જાય છે ઝાડ ઉપર, ત્યારે કાગડાભાઈ આ વાક્ય પોપટને કહે છે, ભાગી જા પોપટ ભાગી જા. એટલે કાગડા સામે સાચું. કા 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 કા. કાગડો કેવું બોલે? કાકા. આ તો એકદમ ખ્યાલ આવી જવો જોઈએ, કાકા આવે એટલે શેની સામે સાચું કરવાનું? તો કાગડા સામે. ફુગ્ગો ફોડી કાગડાને ડરાવીશ. જ્યારે કાગડાભાઈએ પોપટભાઈને ડરાવીને મોકલી દીધા હતા ઝાડ ઉપરથી, ત્યારે એમણે મનમાં નિશ્ચય કર્યો હતો કે કાગડાભાઈને આ ફુગ્ગો ફોડીને હું ડરાવીશ. એટલે ફુગ્ગો ફોડી કાગડાને ડરાવીશ એવું વાક્ય પોપટ બોલે છે. તો બંને ખાના આપ્યા છે, એમાં જે પોપટને નીચેના ખાના છે એમાં તમારે સાચું કરવાનું. મજા પડી ભાઈ મજા પડી, આ વાક્ય કોણ બોલે છે? તો પોપટ. ક્યારે? જ્યારે પોપટભાઈ કાગડાભાઈને ડરાવીને ભગાડી દે છે અને પાકી કેરી ખાવા મળે છે ત્યારે આ વાક્ય બોલાય છે. કેવી ખાવાની મજા પડી, આ પણ પોપટભાઈ જ બોલે છે. ચલો હવે આગળ વધીએ. પ્રશ્ન ત્રણ, પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. આપણે જે પાઠ ભણી ગયા, પોપટે ખાધી પાકી કેરી, એના આ પ્રશ્નોના જવાબ આપવાના છે, આપણે મૌખિક આપવાના છે. બધાએ વાર્તામાં ધ્યાન આપ્યું હશે તો આવડશે. પ્રશ્ન એક,
कोने भूख लागी हती? कोने भूख लागी हती? पोपट ने। कोने? पोपट ने। प्रश्न बे, आंबा ऊपर केवी केरी हती? जुओ जुओ चित्र में देखाय छे, आंबा पर केवी केरी देखाय छे? पाकी केरी देखाय छे ने? तो जवाब में लखवानुं पाकी। प्रश्न त्रण, आंबा पर कोण रहेतुं हतुं? आंबा पर कोण रहेतुं हतुं? चित्र में जुओ जुओ देखाशे, कोण रहेतुं हतुं? कागड़ा भाई। कोण? कागड़ा भाई रहता हता। प्रश्न चार, बधाए सारा अक्षरे लखवानुं छे, चोपड़ीनी सद्यपोथीनी बाजू में लखवानुं छे। चोपड़ी में आठ प्रश्नों छे, चोपड़ी में आठ प्रश्नों जवाब आ रीते लखवाना आवशे। पोपट ने जोई कागड़ाए शुं कह्युं? जयरे चित्र में जुओ जो आ पोपट भाई आया तरह कागड़ा भाई जो चांसती के कहवा कोशिश करी है, शू कीधु? तो भागी जा पोपट, भागी जा। प्रश्न पांच, पोपट शा माटे गभरायो? जयरे कागड़ा भाई कागरोल करता हता त्यारे पोपट भाई गभराई गया, अने एनो जवाब आवशे कागड़ाना कागरोल थी। चोपड़ी में बाजू में सामान्य जग्या छे माटे शू करवानू? नीचे लखी नाखवानू सद्यपोथी में, अने चोपड़ी में बने एज रीते लखवानू छे। नाम आए तो कागड़ाए कोने भगाड़ियो? तो कोने भगाड़ियो जुओ जो देखाय छे, कागड़ाए पोपट भाई ने झाड़ ऊपर थी भगाड़ी दीधा। तो जवाब में लखवानू पोपट ने। नंबर सात, पोपट ने नजर साना पर पड़ी? જ્યારે કાગડા ભાઈએ પોપટને ભગાડી દીધા ત્યારે કાગડા ભાઈ ઉડતા ઉડતા એક ઘર તરફ જાય છે ત્યારે તેમની નજર સેના પર પડી? એક રંગબેરંગી ફુગ્ગા પર પડી। સેના પર? ફુગ્ગા ઉપર। નંબર આઠ, પોપટ ફુગ્ગાને લઈને ક્યાં બેઠો? પોપટે મગજમાં વિચાર્યું કે કાગડાએ મને ભગાડી તો દીધો છે પણ એને એક રસ્તો મળી ગયો હતો ભગાડવા માટે કાગડાભાઈને, તેણે શું કર્યું? એ ફુગ્ગાને લઈને એ ઘર પર જે ફુગ્ગો હતો એ લઈને ક્યાં ગયો? એ ઝાડ નીચે ગયો આંબાના, અને ત્યાં જઈને એણે ફુગ્ગો ફૂલાવ્યો અને આંબાના ઝાડ નીચે બેઠો। નંબર નવ, ફુગ્ગો કેવી રીતે ફૂટ્યો? ફુગ્ગો કઈ રીતના ફૂટે? પોપટની અણીદાર જે ચાંચ હતી એનાથી શું કર્યું? ફુગ્ગાને ફોડ્યો અને કાગડા ભાઈને ડરાવી દીધા। નંબર દસ, કાગડો સાથે ઉડી ગયો? બોલો જે કાગડો સાથે ઉડી ગયો જે પોપટભાઈ રંગબેરંગી ફુગ્ગો લઈ ફોડ્યો તેના અવાજથી કાગડાભાઈ ડરી ગયા અને ત્યાંથી ઉડી ગયા। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીશું। પ્રશ્ન ચાર, રૂમમાં શોધની રમતો રમો। તમે અત્યારે તો રૂમમાં શોધની રમત તમને નથી શીખવાડી કે નથી રમવાનો કોઈ ચાન્સ મળ્યો, પણ હવે જ્યારે સ્કૂલ આપણી સ્ટાર્ટ થશે ત્યારે હું તમે આવશો ત્યારે પ્રવૃત્તિ કરાવીશ, એના વિશે અત્યારે તમને જણાવી દઉં છું। વિદ્યાર્થીઓ વર્તુળમાં અંદર મોઢું રાખીને બેસશે, ત્યારબાદ એક વિદ્યાર્થી બેઠેલા વિદ્યાર્થીઓની ફરતે ફરશે અને કોઈ પણ વિદ્યાર્થી પાછળ રૂમાલ નાખશે। તમે જે વિદ્યાર્થી ભાઈ બહેનો હશો તેને ગોળ વર્તુળ કરીને અંદર મોઢું કરીને બેસાડીશું પ્રવૃત્તિમાં, અને એક વિદ્યાર્થી એટલે આપણું ગમે તે એક બાળક એ રૂમાલ લઈને એની આગળ પાછળ ગોળ ગોળ ફરશે। એ જ બાળક ગમે તે બાળકની પાછળ રૂમાલ મૂકી દેશે અને એ પોતાની જગ્યાએ આવીને બેસી જશે, અને પછી જેના પાછળ જે એ રૂમાલ પડ્યો હોય એણે ઊભા થઈને પાછળ દોડવાનું રહેશે। જે વિદ્યાર્થીની પાછળ રૂમાલ નાખ્યો હશે તે વિદ્યાર્થીને જ્યારે ખબર પડશે ત્યારે તે વિદ્યાર્થી પકડવા દોડશે। જો રૂમાલની ખબર ન પડે તો રૂમાલ નાખનાર વિદ્યાર્થીએ ટપલી મારીને જાય। ધારો કે આપણી પાછળ રૂમાલ નાખ્યો તો આપણને ખ્યાલ નથી આવે તો એ જ વિદ્યાર્થી ફરીથી આમ રાઉન્ડ કરે અને આપણી પાછળ જે રૂમાલ હોય તે રૂમાલ જે છોકરું બેઠ્યું હોય તેના માથામાં ટપલી મારી પછી આગળ વધે, ફરીથી બીજા વિદ્યાર્થીની પાછળ નાખશે। એ રીતે રૂમાલ શોધની રમત ચાલુ રહેશે। આ તમે આવશો ત્યારે આ પ્રવૃત્તિ આપણે લાઈવ કરાવીશું। ચલો હવે આગળ વધીશું। પ્રશ્ન પાંચ, નીચે આપેલા અક્ષરોમાં રંગ પૂરો। હવે આમાં નમૂનો આપ્યો છે, આપણાને ચાર મૂળાક્ષરો આપ્યા છે ભ ય ધ અને ફ। આ ચાર મૂળાક્ષરો આપ્યા છે એમાં તમારે આ જે આ બોક્સમાં જેટલા મૂળાક્ષરો છે
એમાં તમારે આ ભ ય ધ અને ફ એ મૂળાક્ષર શોધી તેમાં ભમાં આ કલર, યમાં આ કલર, ધમાં આ કલર અને ફમાં આ કલર એ રીતે કલર પૂરવાના રહેશે. મેં ભ નીચે જુઓ, ભ ય ધ અને ફ ચારેય નીચે લીટી કરાવી દીધી હતી જ્યારે આપણી સ્કૂલ ચાલુ હતી ત્યારે. તમે એમાં ભમાં કલર, યમાં કલર, ધમાં કલર અને ફમાં આ કલર એ રીતે પૂરી દેશો. પ્રશ્ન છે, શબ્દ વાંચો અને ગોળમાં રંગ પૂરો. આમાં શબ્દ વાંચવા આપ્યા છે તમને, શબ્દ વાંચવાના છે અને જે ગોળ છે એમાં ભ આ ચાર મૂળાક્ષર આપ્યા છે એમાં તમારે કલર પૂરવાના છે. આ જે મૂળાક્ષર છે એનાથી જે શબ્દ શરૂ થતો હોય તેમાં ભમાં ધારો કે ભથી ચાલુ થાય છે તો આ કલર જ્યાં ભ લખ ભ શબ્દ આવતો હોય ભથી ચાલુ થતો શબ્દ એમાં તમારે એ કલર પૂરવાનો. ય યથી જે શબ્દ શરૂ થતો હોય તેમાં તમારે આ કલર પૂરવાનો. ધથી શરૂ થતો હોય એમાં આ કલર પૂરવાનો અને ફથી શરૂ થતો હોય એમાં આ કલર પૂરવાનો. શબ્દો વાંચવાના છે. ચલો ફનિકાનું ફા ન સ, ફા ન સ આનો પહેલો મૂળાક્ષર ફ છે તો આ સર્કલની અંદર, સર્કલ એટલે વર્તુળ ગોળ, એની અંદર તમારે આ વાદળી કલર પૂરવાનો. ખ્યાલ આવ્યો? યતી તો પહેલો મૂળાક્ષર ય છે તો યની અંદર આવો પોપટી કલર પૂરવાનો આ સર્કલમાં, સર્કલ એટલે વર્તુળ આ ગોળમાં. એ રીતે બને દીર્ઘઉ ભૂખ તો ભમાં જે કલર પૂર્યો તો અહીંયા પૂરવાનો. તમારે મૂળાક્ષરો યાદ રાખવાના છે, કયો મૂળાક્ષરથી કયો શબ્દ શરૂ થાય છે તેમાં તમારે એ કલરનો ઉપયોગ કરવાનો છે. હું શબ્દ વાંચું છું ફક્ત, હવે તમારે ધ્યાન આપવાનું છે કયા મૂળાક્ષરમાં કયો કલર પૂરવાનો છે. ધને દીર્ઘઉ ધૂળ, ધૂળ. ફનિકાનું ફા, અળનિકાનું માત્ર અળો, ફાળો. ભરત અને દીર્ઘઈ તી, ભરતી. ફરક આ સાદો શબ્દ છે, આમાં કોઈ કાનો માત્ર રસ્વય દીર્ઘ કશું છે નહીં. બને દીર્ઘઉ ભૂલ, ધ ડનિકાનું ડા, કનિકાનું માત્ર કો, ધ ડાકો. ફને દીર્ઘઉ ફૂ લ, ફૂલ. ફનિકાનું ફાલ અને કઈની લ તને રસોતું, ફાલતું. ધને દીર્ઘઉ ધૂમ અને કઈની મ, ધૂમ. ફનિકાનું માત્ર ફોજ અને કઈની જ, ફોજ. ધનિકાનું ધાન, અડધો ય, ધાન્ય. જો આવો અડધો અક્ષર આવે ત્યારે ધ્યાન આપવાનું છે, આમાં અડધો ન વંચાય છે. ધનિકાનો ધાન, ન અડધો વંચાય છે ને, તો ધાન્ય, ન અડધો છે તેને ય સાથે જોડીને બોલવાનું, ધાન્ય. ફનિકાનો ફાક અને દીર્ઘ કી, ફાકી. ફનિકાની ફ, અણને કઈની અણ, ગનિકાનો માત્ર ગો, ફણ ગો. ધને કઈની ધ, નને કઈની ન, તને એક માત્ર તેર, અને કઈની ર અને સને કઈની સ. ધન તેરસ, ધનતેરસ આપણે હોય છે ને દિવાળી પહેલા ધનતેરસ. એ યનિકાનો યાત્રા, નિકાનો તા, યાત્રા. ફને કઈની ફ, તને એક માત્ર તે, હને કઈની હ, ફ તે હ. યનિકાનો માત્ર યો, જને કઈની જન, અને કાનો ના, યો જ ના. ફને દીર્ઘ ફીર, અને કઈની રક, અને દીર્ઘ કી, ફીર કી. હવે પાછળ પ્રશ્ન છ ભણી ગયા આપણે, શબ્દ વાંચો અને ગોળમાં રંગ પૂરો. હવે પ્રશ્ન સાત, અક્ષર ઓળખો અને રંગ પૂરો. આ કયો મૂળાક્ષર છે? ભમરડાનો ભ. તો ભમરડાનો બીજો, ભમરડાનો ભ લખ્યો છે અહીંયા. હવે ભ ઉપરથી બીજો પણ શબ્દ બને ભમરો. જો અહીંયા ભમરાનું ચિત્ર આપ્યું છે, અહીંયા ભમરડાનું ચિત્ર આપ્યું છે. આ કયો મૂળાક્ષર છે? યતી બાબાનો ય. અહીંયા યતી બાબાનું ચિત્ર આપેલું છે, અહીં આપેલું છે યાકનું ચિત્ર. આ જે મૂળાક્ષરો છે તેમાં તમારે રંગ પૂરવાના છે. આ કયો મૂળાક્ષર છે? ધ ધજાનો ધ. તો અહીંયા ધજાના ધ પરથી બીજો પણ શબ્દ બને છે ધનિકાનો માત્ર ધોતી, ધોતી પહેરે છે ને દાદા, એ ધ ધજાનો ધ, ધ ધોતીનો ધ. અહીં શેનું ચિત્ર છે? ફ
ફટાકડાનું, દિવાળીમાં આપણે જે ફટાકડા ફોડીએ છીએ તે ફટાકડાનો ફ અને ફાનસનો ફ. ફાનસ તો તમે અત્યારે જોઈ નહીં હોય, પણ પહેલાં બધા ફાનસનો ઉપયોગ કરતા હતા. જ્યારે લાઇટોની વ્યવસ્થા નથી, વીજળીની વ્યવસ્થા નથી, ત્યારે ફાનસનો ઉપયોગ થતો હતો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7માં તમે ભણી ગયા. હવે પ્રશ્ન 8. પપ્પા કે મમ્મી પાસેથી નીચેના શબ્દો સાંભળો અને બોલો. આ સાદા શબ્દો, કાનાવાળા શબ્દો, રસ્વઈ દીર્ઘવાળા શબ્દો છે એ તમે મમ્મી પપ્પા પાસેથી બેસીને શીખી પણ શકો છો. બને કંઈ નહીં ભ, અણને કંઈ નહીં અણ, ભ અણ પહેલાં સાદા શબ્દો છે. ધને કંઈ નહીં ધ, અણને કંઈ નહીં અણ, ધ અણ. ધને કંઈ નહીં ધ, મને કંઈ નહીં મ, અણને કંઈ નહીં અણ, ધ મ અણ. જને કંઈ નહીં જ, મને કંઈ નહીં મ, અણને કંઈ નહીં અણ, જ મ અણ. ભને કંઈ નહીં ભ, ગને કંઈ નહીં ગ, તને કંઈ નહીં ત, ભ ગ ત. હવે કાનાવાળા આવ્યા. યને કાનો યાદ અને કંઈને દ, યાદ. નને કાનો નાદ અને કંઈની દ, નાદ. ફને કાનો ફાન અને કંઈની નસ અને કંઈની સ, ફાનસ. કને કાનો કા, નને કંઈની ન, સને કંઈની સ, કાનસ. યને કાનો યા, નને કંઈની ન, યાન. બને દીર્ઘઈ ભી. હવે દીર્ઘઈ વાળા આવ્યા અને દીર્ઘઈ ઉપર જો નાનું એવું ટપકુ દેખાય છે એને માથે મીંડું કહેવાય. બને દીર્ઘઈ ભી, માથે મીંડું ત, ભી ત. બને દીર્ઘઈ ભીને ભાર દઈને બોલવામાં આવે છે, માથે મીંડું છે માટે. જને દીર્ઘઈ જી, તને કંઈની ત, જી ત. ફને દીર્ઘઈ ફી, રને કંઈની ર, કને દીર્ઘઈ કી, ફી ર કી. પને કાનો પાર, અને કંઈની ર, કને દીર્ઘઈ કી, પાર કી. ધને કંઈની ધ, ગને કંઈની ગ, શને કંઈની ક્ષ, ધ ગ શ. ઘને એકમાત્ર અને માથે મીંડું છે, જુઓ જોઈએ, ગેસ. ફને કંઈની ફર, અને કાનો રાક, અને કંઈની ક, ફરાક. આપણે ફ્રોક કહીએ છીએ એ ફરાક. ઘને કંઈની ઘર, અને કાનો રાક, અને કંઈની ક, ગરાક. શબ્દો વાંચવાના છે, મમ્મી પપ્પા સમજાવે તે રીતે વાંચજો અને સમજો. કાનો માત્ર, રસ્વઈ દીર્ઘઈ કોને કહેવાય. બાળક શરીરની અંદર શું કહેવાય થોડું ધ્યાન આપજો તો તમને વાંચતા ફાવી જશે. ફને રસ્વ ફૂ, અને દને કંઈની દર, અને કંઈની ર, અને ડને દીર્ઘઈ ડી, ફૂંદરડી. ફને કંઈની ફળ, અને કંઈની અળ, ફળ. હવે જુઓ, સાદા, કાનાવાળા, દીર્ઘઈવાળા અને રસોવાળા વાંચ્યા. હવે કાનો માત્રાવાળા શબ્દો આવ્યા છે. ચને કાનો માત્ર ચોખ, અને કાનો ખા. જુઓ, આ છે બાજુમાં છે જે લીટી, અને કાનો કહેવાય ઉપર છે ને માત્ર કહેવાય. કાનો માત્ર સાથે આવેલો છે. ચને કાનો માત્ર ચોખ, અને કાનો ખા, ચોખા. પને કાનો પાય, અને કાનો માત્ર યો, પાયો. ભને કાનો ભાલ, અને કાનો માત્ર લો, ભાલો. કાનો માત્રનું ખાસ ધ્યાન રાખજો. કને કાનો કા, અળને કાનો માત્ર અળો, કાળો. પને કાનો પાટ, અને કાનો માત્ર ટો, પાટો. આમાં જો બંને મૂળાક્ષરની અંદર કાનો માત્ર આપેલા છે. ફને કાનો માત્ર ફોટ, અને કાનો માત્ર ટો, ફોટો. આમાં પણ એ જ છે. ગને કાનો માત્ર ઘોડ, અને કાનો માત્ર ડો, ઘોડો. લને કઈ નહીં લખ, અને કાનો માત્ર ખોટ, અને દીર્ઘઈ ટી, લખોટી. ધને કઈ નહીં ધત, અને દીર્ઘઉ તુર, અને કાનો માત્ર રો, ધતુરો. ધતુરાનું ફૂલ આવે છે ને એ. મને કાનો માત્ર મોત, અને દીર્ઘઈ ટી, મોતી. વને કાનો વાર, અને કાનો માત્ર રો, વારો. ધને કાનો માત્ર ધોત, અને દીર્ઘઈ ટી, ધોતી. અને કંઈ નહીં અર, અને દીર્ઘઈ રીસ, અને કાનો માત્ર સો, અરીસો. અરીસો એટલે દર્પણ, આપણે જેમાં મોઢું જોઈએ છીએ ને તે. કને કાનો માત્ર કોલ, અને કંઈ નહીં લસ, અને કાનો માત્ર સો, કોલસો. ધને રસો ધૂમ, અને કાનો માડ, અને કાનો માત્ર દો, ડુમાડો. ચલો હવે આગળ જોઈએ. આમાં એક વચન અને બહુવચન આપેલા છે. પહેલું છે એક વચન, ભર. બાજુમાં છે ભરો. જ્યારે આપણે એક વ્યક્તિને કોઈ પણ જાતનો ઉલ્લેખ કરતા હોઈએ ત્યારે આપણે આ વાપરીએ, ભર. અને જ્યારે એકથી વધારે વ્યક્તિ માટે આપણે ઉલ્લેખ કરવાનો હોય તો ભરો, કાનો માત્ર લાગી જાય એને બહુવચન કહેવાય.
આપણે એક બાળક છે, એક વિદ્યાર્થી છે, આને એમ કહીએ કે ચલ ફર, એક વ્યક્તિ માટે એમ કહેવાય કે આ ચલ વિહાન ફર. પણ જ્યારે મારે એકથી વધારે ક્લાસના બધા બાળકોને કહેવાનું હોય તો મારે કયો શબ્દ વાપરવો પડે? ફરો. કયો વાપરવો પડે? ફરો. કર, તો કરો. એક વખત એક વ્યક્તિ માટે હોય તો કર, એકથી વધારે વ્યક્તિ માટે હોય તો કરો. એ રીતે આગળ જોઈએ તો ચર, એક ગાય હોય તો આપણે એમ કહેવાય કે ગાય ચરે છે, ગાય ચર એમ. અને જ્યારે વધારે ગાય હોય તો શું કહેવાય? ગાય ચરો. ચરો શબ્દ વાપરવો પડે. ગાયો ચરે છે. એક મિનિટ, હું આમાં લોચો વાત. ચલો બાળકો આગળ. બળદ, તો બળદો. એક વચન, બહુવચન. ખેતર, તો ખેતરો. કોઈ પણ વસ્તુ એક એક માટે વાપરવાની હોય તો એક વચન કહેવાય, એકથી વધારે હોય તો એને બહુવચન કહેવાય. તોરણ, તો તોરણો. માણસ, તો માણસો. એ રીતે અહીંયા એક હોય ચણો તો આપણે એને કહીએ ચણો, પણ એકથી વધારે સંખ્યામાં ચણો હોય તો આપણે એને શું કહીએ? ચણા. એ રીતે કાંસકો, તો કાંસકા. કૂતરો, તો કૂતરા. એક કૂતરો હોય તો આપણે એને કૂતરો કહેવાય, એકથી વધારે હોય તો કૂતરા. કાચબો, તો કાચબા. ઘોડો, તો ઘોડા. ચમચો, તો ચમચા. દડો, તો દડા. ફુવારો, તો ફુવારા. કાગડો, તો કાગડા. બમરડો, તો બમરડા. લાડવો, તો લાડવા. ખાટલો, તો ખાટલા. આપણે અહીંયા એક વચન અને બહુવચન ભણી ગયા. તમારે ઘરે મમ્મી પપ્પા પાસે બેસીને કહેવાનું કે આ વાંચીને અમને સંભળાવો, તો તમને ખ્યાલ વધારે આવી જશે. હવે આ નીચેના બોક્સમાં, પ્રશ્ન 9માં નીચેના બોક્સમાં જે શબ્દો આપ્યા છે એ ધ્યાનથી આપણે વાંચવાના છે, બરોબર? ભ મ રી, ભ મ રી. ધને કઈની ધ, ડને કઈની ધ, ડ. ધને કઈની ધ, નને કઈની ન, ધન. હવે કાનો વાળો શબ્દ આવ્યા, યને કાનો યા, દને કઈની દ, યાદ. હવે માત્ર વાળા અને કાનો વાળો. ફને માત્ર ફે, રને કઈની ર, ફને કાનો ફા, રને કઈની ર, ફે ર ફા ર. યને કઈની ય, જને કઈની જ, મને કાનો મા, નને કઈની ન, ય જ મા ન. ફને કાનો માત્ર ફો, રને કઈની ર, મને કઈની મ, ફો ર મ. ફટકો, સાદો શબ્દ હોય, સાદો મૂળાક્ષર હોય તો ફટક અને કાનો માત્ર કો, ફટકો. ધન અને રસોઈ, નિક અને કઈની ક, ધનિક. ફર મને કાનો માત્ર મો, ફર મો. ફને કઈની ફક અને કઈની કર અને કાનો માત્ર રો, ફક રો. ફને કઈની ફ, જને કઈની જન અને કઈની ન, ભજન. જો એકદમ સાદો શબ્દ આવ્યો ને, બને કઈની ભર અને કઈની રચ અને કઈની ચ અને કને કઈની ક, ભર ચ ક. ફને દીર્ઘ ફી, અણ અને કઈની અણ, ફીણ. ફને કઈની ફર અને કઈની રજ અને કઈની જ, ફર જ. ફને કઈની ફર અને કાનો રા, અળ અને કઈની અળ, ફરાળ. ધને કઈની ધ, અણ અને કઈની અણ, ધણ. ધને કઈની ધ, જને કાનો જા, ધ જા. ફને ખા, ફને કાનો માથે મંડું ફાંસ અને દીર્ઘસી, ફાંસી. બને કઈની ભડ અને કઈની ડ, કાને કને કાનો માત્ર કો, ભડકો. બને કાનો ભાર અને કઈની રત અને કઈની ત, ભારત. ફને કઈની ફ, જને એકમાત્ર જેત અને દીર્ઘતી, ફજેતી. ફને કઈની ફ, કને દીર્ઘ કી, રને કઈની ર, ફકીર. ફને કઈની ફર અને રસવઈ રી, અને કાનો યાદ અને કઈની દ, ફરી યાદ. ભને કાનો ભાગ અને કઈની ક, ભાગ. યને કઈની યમ, મને કઈની મ, યમ. આ સાદા શબ્દો છે અહીંયાથી. યમ ભણતર, યશ.
બને કઈ ની ભણ અને કઈ ની અણત અને કઈ ની તર અને કઈ ની ર ભણ તર યને કઈ ની યશ અને કઈ ની શ યશ ફને કઈ ની ફર અને કઈ ની રજ અને રસ્વે જી યને કાનું યાત અને કઈ ની ત ફરજિયાત ધને દીર્ઘ ધૂન અને કઈ ની ન ધૂન. ચલો બાળકો આપણે પાઠ 9 પોપટે ખાધી પાકી કેરીનો પહેલો ભાગ ચલાવ્યો, જેમાં વાર્તા, કોણ બોલે છે, મૌખિક પ્રશ્નોના જવાબ, રૂમાલ શોધની રમત, આપેલ મૂળાક્ષરોમાં રંગ પૂરવાનું છે, આપેલ શબ્દોમાં રંગ પૂરવાનું છે, અક્ષર ઓળખો અને રંગ પૂરો એમાં રંગ પૂરવાના છે, પછી મમ્મી અને પપ્પા પાસેથી નીચેના શબ્દો સાંભળવાના એ ભણ્યા અને આ સાદા શબ્દો ભણ્યા. આ બધું જે શીખવાડ્યું, જે પણ આપણો અભ્યાસ થયો છે, એ તમારે કલરવની પાકી નોટમાં લખવાનું છે. સ્વચ્છ અને સારા અક્ષરે મમ્મી પપ્પાને બાજુમાં જે ફ્રી હોય એમને બેસાડીને સારા અક્ષરે બધું વ્યવસ્થિત રીતે લખવાનું, અને મમ્મી પપ્પા જે શબ્દો વંચાવે એ તમારે વ્યવસ્થિત રીતે વાંચવાના છે. અને ઘરે બેઠા બેઠા બારાક્ષરીની તૈયારી કરજો, જેથી કરીને વાંચવાનું ફટાફટ આવડે. બરોબર, આજનું ગૃહ કાર્ય સાંભળી લીધું. પાઠ 9 પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 આમાં લખવાનું નથી, સમજવાનું જ હતું ફક્ત. પ્રશ્ન 5, 6, 7, 8, 9 આ બધા પ્રશ્નોના જવાબ છે તમારે કલરવની પાકી નોટમાં લખવાના. ચલો આવજો ત્યારે.